નમસ્કાર બાળ મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ જયનિસા આજે આપણે ધોરણ પાંચ વિષય અંગ્રેજી યુનિટ ફોર આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ જોઈશું જેમાં એક્ટિવિટી વન ટુ થ્રી અને ફોર એ બી સીડી જોઈશું હજી સુધી તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા જેવા બીજા મિત્રો સાથે જરૂરથી શેર કરો સૌપ્રથમ એક્ટિવિટી વન મિનિંગ મિનિંગ જોઈ લઈએ તો પ્રેંગ પ્રેંગ એટલે કે પ્રાર્થના પી આર એ વાય આઈ જી પ્રેઇંગ એટલે કે પ્રાર્થના ત્યારબાદ એમઓ આર એન આઈ જી મોર્નિંગ એટલે કે સવાર एन डबलो एन नू ए के बपो टी आई एम ई टाइम एले कि समय एस यू एन सन ए टू जीओ गो डीओ डब्ल्यू एन डाउन एले कि अस्त थव आई एन जी आई एन जी सेंगिंग एले कि गाव डीएन सी आई सी आई एन जी तो नृत्य करवु ત્યાર બાદ S W I M M I N G સ્વિમિંગ કરवु R E A D I N G રીડિંગ એટલે કે વાંચवु ત્યાર બાદ P L A Y I N G પ્લેઇંગ એટલે કે રમवु M A K I N G મેકિંગ એટલે કે બનાવवु જે યુએમપી આઈ એનજી જમ્પિંગ એટલે કે કૂદવું આર યુ ડબલ એન આઈ એનજી રનિંગ એટલે કે દોડવું સી ડબલ ઓ કે આઈ એનજી કુકિંગ એટલે કે રસોઈ કરવી ચાલો હવે આપણે એક્ટિવિટી વનમાં અહીં એક પોયમ આપેલી છે એ પોયમમાં પહેલા એ પોમનું પહેલા આપણે ગાન જોઈ લઈએ ત્યારબાદ એની એક એક શબ્દનો આપણે અર્થ જોઈશું ચાલો આપણે શરૂ કરીએ આ કાવ્યનું ગાન પ્રેંગ 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 ઇન ધ મોર્નિંગ પ્રેંગ ઇન ધ નૂન ટાઈમ પ્રેંગ 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 વેન ધ સન ગોસ ડાઉન સિંગિંગ 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 ઇન ધ મોર્નિંગ સિંગિંગ ઇન ધ નૂન ટાઈમ sun goes down dancing 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 in the morning dancing in the noontime dancing 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 when the sun goes down swimming 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 in the morning swimming in the noon time swimming 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 when the sun goes down રીડિંગ 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 ઇન ઇન ધ ધ ધ મોર્નિંગ નૂન વેન ડાઉન તો બાળકો મજા આવીને કવિતા સાંભળવાની ચાલો હવે આપણે ગુજરાતી ભાષાંતર જોઈએ આ કવિતાનું નામ છે પ્રેંગ 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 એટલે કે પ્રાર્થના 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 સૌપ્રથમ તો અહીંયા પ્રેઈંગ પ્રેઈંગ એટલે કે પ્રાર્થના પ્રાર્થના તમને ખબર છે કે પ્રેઈંગ એટલે કે પ્રાર્થના આગળ સ્પેલિંગમાં આપણે જોઈ લીધું હતું પ્રેઈંગ ઇન ધ મોર્નિંગ મોર્નિંગ એટલે કે સવારે અને પ્રેઈંગ એટલે શું તો એ આપણે આગળના સ્પેલિંગમાં જોયું હતું બોલો શું તો પ્રેઈંગ એટલે કે પ્રાર્થના પ્રે એટલે કે સવારે પ્રાર્થના પ્રેઈંગ ઇન ધ નૂન ટાઈમ

સિંગિંગ 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 એટલે કે ગાવું ગાવાનું ગાવાનું સિંગિંગ ઇન ધ મોર્નિંગ તો મોર્નિંગ એટલે કે સવારે સિંગિંગ એટલે કે ગાવું સવારે ગાવાનું સિંગિંગ ઇન ધ નૂન ટાઈમ નૂન એટલે કે બપોર અને ટાઈમ એટલે કે સમય બપોરના સમયે ગાવાનું સિંગિંગ સિંગિંગ એટલે કે ગાવાનું ગાવાનું સિંગિંગ મેન ધન કોઝ ડાઉન

સવારે નૃત્ય ડાન્સિંગ ઇન્ડર નૂન ટાઈમ નૂન એટલે કે બપોરે અને ટાઈમ એટલે કે સમય બપોરના સમયે નૃત્ય ત્યારબાદ ડાન્સિંગ ડાન્સિંગ એટલે કે નૃત્ય નૃત્ય ડાન્સિંગ વેન્ડર સન ગોસ્ઉન એટલે કે સૂર્ય હાથમે ત્યારે નૃત્ય ડાન્સિંગ એટલે કે સાચવું સન ગોસ ડાઉન એટલે કે હાથમે ત્યારે

sergos down goes goes down એટલે કે તો આથમ મે બરાબર ત્યારે સ્વિમિંગ એટલે કે તરવાનું ઓન અ સન એટલે કે સૂરજ સૂર્ય આથમ મે ત્યારે તરવાનું ત્યાર બાદ રીડિંગ રીડિંગ એટલે કે વાંચવું રીડિંગ એટલે કે વાંચવું વાંચવાનું વાંચવાનું રીડિંગ ઇન ધ મોર્નિંગ સવારે વાંચવાનું મોર્નિંગ એટલે કે સવાર રીડિંગ ઇન ધ નૂન ટાઈમ બપોરે વાંચવાનું નૂન ટાઈમ બરાબર એટલે કે બપોરે રીડિંગ રીડિંગ એટલે વાંચવાનું વાંચવાનું રીડિંગ વેન ધ સન ગોઝ ડાઉન સૂર્યાસ્તમે ત્યારે વાંચવાનું રીડિંગ એટલે કે વાંચવાનું અને સન એટલે કે સૂર્ય ગોસ એટલે આ ગોસ ડાઉન એટલે કે આથમે ત્યારે ચલો આગળ તમારા શિક્ષકની મદદથી નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી કાવ્ય ફરી ગાઓ એટલે કે તમે આ કાવ્ય જોઈ જેમાં પહેલાં આવતું હતું કે પ્રેંગ 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 ઇન ધ મોર્નિંગ પ્રેંગ ઇન ધ નૂન ટાઈમ પ્રેંગ પ્રેંગ તો આમાં જ્યાં જ્યાં પણ પ્રેંગ પ્રેંગ આવે છે એની જગ્યાએ તમારે પ્લેંગ પ્રેંગ લખવાનું છે ત્યારબાદ બીજો ફકરો લખવાનો છે જેમાં સિંગની જગ્યાએ તમારે મેકિંગ લખવાનું છે તો આ રીતે આપણને કાવ્ય બનાવવાની છે તો ચાલો આપણે આ કાવ્ય બનાવીએ તો પ્લેઇંગ ઇન ધ મોર્નિંગ પ્લેઇંગ ઇન ધ પ્લેઇંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન ત્યારબાદ આપણને મેકિંગ શબ્દનો ઉપયોગ કરીને ફકરો બનાવવાનું કહ્યું છે એટલે મેકિંગ તો મેકિંગ 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 ઇન ધ મોર્નિંગ મેકિંગ ઇન ધ નૂન ટાઈમ મેકિંગ 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 વેન ધ સન ગોસ ડાઉન પછી જમ્પિંગ તો જમ્પિંગ 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 ઇન ધ મોર્નિંગ જમ્પિંગ ઇન ધ નૂન ટાઈમ જમ્પિંગ 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 વેન વેન ધ સનગોઝ ડાઉન ત્યારબાદ આપેલું છે રનિંગ તો રનિંગ 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 ઇન ધ મોર્નિંગ રનિંગ ઇન ધ નૂન ટાઈમ રનિંગ 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 વેન ધ સનગોઝ ડાઉન ત્યાર પછી કુકિંગ શબ્દ શબ્દનો પ્રયોગ કરીને વાક્ય ફકરો બનાવવાનો છે કુકિંગ 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 ઇન ધ મોર્નિંગ કુકિંગ ઇન ધ લૂન ટાઈમ કુકિંગ 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 વેન ધ સનગોઝ ડાઉન ત્યારબાદ આગળ એક્ટિવિટી ટુ નીચેના ચિત્રોને જુઓ અને વાંચો અહીંયા એક છોકરી દોડી રહી છે એટલે અહીંયા લખેલું છે રનિંગ રનિંગ એટલે કે દોડવું ત્યારબાદ અહીંયા એક છોકરો ડાન્સ કરી રહ્યો છે એટલે કે નૃત્ય કરી રહ્યો છે એટલે આપણે લખી શકીએ ડાન્સિંગ ત્યારબાદ અહીંયા એક છોકરો ક્રિકેટ રમી રહ્યો છે અને રમી રહ્યો છે બરાબર એટલે આપણે લખી શકીએ રમવા માટે પ્લેઇંગનો શબ્દ ઉપયોગ કરી શકીએ અને રમી રહ્યો છે ક્રિકેટ એટલે આપણે ક્રિકેટ એટલે કે પ્લેઇંગ ક્રિકેટ ત્યારબાદ એક છોકરી વાંચી રહી છે વાંચે તો એના માટે એ ક્રિયા માટે આપણે શબ્દ જો કોઈ ઉપયોગ કરીએ તો એ છે રીડિંગ તો અહીંયા આપણે લખી શકીએ રીડિંગ ત્યારબાદ એક છોકરો કૂદી રહ્યો છે બરાબર એટલે જમ્પિંગ જમ્પિંગ એટલે કે કૂદવું ત્યારબાદ અહીંયા એક છોકરી ભોજન જમી રહી છે અહીંયા લખેલું છે ઇટિંગ ઇટિંગ લંચ લંચ એટલે શું તમને ખબર લંચ એટલે કે બપોરનું ભોજન અને ઇટિંગ એટલે કે ખાઈ રહી છે તે બપોરનું ભોજન ખાઈ રહી છે ત્યારબાદ અહીં બેથિંગમાં એટલે સ્નાન કરી રહ્યો છે એટલે આપણે લખી શકીએ ત્યારબાદ આગળ તો અહીંયા લખેલું છે વોશિંગ અહીંયા છોકરી સાફ કરી રહી છે એટલે કે ધોઈ રહી છે એટલે આપણે લખી શકીએ વોશિંગ વોશિંગ એટલે કે ધોવું અથવા સાફ કરવું ત્યારબાદ અહીં એક છોકરી ખાવાનું બનાવી રહી છે એટલે રાંધે છે તો આપણે કૂકિંગ કુકિંગનો મતલબ થાય રાંધે છે ત્યારબાદ રાઇટ રાઇટિંગ અ લેટર એટલે કે તે પત્રો લખી રહ્યો છે ત્યારબાદ સ્કીપિંગ સ્કીપિંગ એટલે શું થાય તો એ દોડા કૂદવા તો અહીં તમે જોઈ શકો છો ચિત્રમાં એક છોકરી દોડા કૂદી રહી છે ત્યારબાદ આગળ સ્લીપિંગ સ્લીપિંગનો અર્થ તો શો અહીં જોઈ શકો છો એક છોકરો બેડ પર સૂઈ રહ્યો છે ત્યારબાદ રાઈડિંગ રાઈડિંગ એટલે કે ચલાવવું એટલે ઘોડેસવારી કરવી અથવા સાયકલ ચલાવી જેને આપણે કહી શકીએ રાઇડિંગ તો પેકિંગ પેકિંગ એટલે કે ચૂંટવું ત્યારબાદ પેકિંગ એટલે કે બધું સામાન ભરવો પેક કરવો બરાબર એને તેને કહી શકીએ

અને આ આ રમતો લેટર સ્ટેપ ફોરમાં આપેલી છે જે તમારે તમારા શિક્ષક રમાડશે તમને તમારી રમવાની છે આગળ એક્ટિવિટી ટુ મેક ટુ મેક એટલે કે બનાવવું ત્યારબાદ બ્રધર એટલે કે ભાઈ ટુ ફાયર એટલે કે સળગાવવું ફોડવું સળગાવવું અથવા ફોડવું त્યારબાદ અહીં છે ક્રકર્સ એટલે કે ફટાકડા ત્યારબાદ ડેકોરેટ એટલે કે સણગારવું હાઉસ એટલે કે ઘર ત્યારબાદ વિન્ટર એટલે કે શિયાળું ટુ કલર એટલે કે રંગવું ફ્રેન્ડ એટલે કે મિત્ર ટુ એન્જોય એન્જોય એટલે કે આનંદ લેવો સમર સમર એટલે કે ઉનાળો હેપી એટલે કે ખુશ ટુ પરફોર્મન્સ એટલે કે કરવું અથવા ભજવવું ડાન્સ એટલે કે નૃત્ય સિંગર એટલે કે ગાયક ટુ સિંગ એટલે કે ગાવું સોંગ એટલે કે ગીત મોન્સૂન એટલે કે ચોમાસું ટુડે ટુડે એટલે કે આજે બર્થડે એટલે કે જન્મદિવસ ચાલો હવે અહીં ચિત્ર જુઓ અને તેનું વર્ણન સાંભળો તે વર્ણન મોટેથી વાંચો અને તમારા મિત્રોને સંભળાવો અહીં સૌપ્રથમ છે લુક લુક એટલે કે જુઓ સી ઇઝ પાયલ સી એટલે કે તેણીની ઇસ એટલે કે છે પાયલ જુઓ તેણીની પાયલ છે સી ઇઝ મેકિંગ અ રંગોલી સી એટલે કે તેણીની મેકિંગ એટલે કે બનાવી રહી છે રંગોલી એટલે કે રંગોળી તેણીની રંગોળી બનાવી રહી છે હર બ્રધર્સ ઇઝ

મધર એટલે કે માતા ઇસ ડેકોરેટની ડેકોરેશન એટલે કે અહીં શણગાર ધ હોમ હોમ એટલે કે ઘરને તેની તેણીની માતા ઘરની શણગારી રહી છે ઇટ ઇઝ વિન્ટર વિન્ટર એટલે કે શિયાળો આ શિયાળો છે ત્યારબાદ લુક પાયલ ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ્સ લુક એટલે કે જુઓ પાયલ ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ્સ હર એટલે કે તેણીના ફ્રેન્ડ્સ એટલે કે મિત્રોને કલરિંગ એટલે કે રંગ લગાડી રહી છે પા જુઓ પાયલ તેના મિત્રોને રંગ લગાડી રહી છે ત્યારબાદ પાયલ્સ ફ્રેન્ડ્સ ઓલસો કલરિંગ હર પાયલ્સ ફ્રેન્ડ્સ પાયલ્સના મિત્રો ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો ઓલ્સો એટલે કે પણ બરાબર પણ તે પણ તેને પણ તે પણ તેને પણ રંગ લગાવી રહી છે પાયાલની બહેનપણીઓ તેને પણ રંગ લગાવી રહી છે ધી આર ઇન્જોઈંગ હોલી આગળના સ્પેલિંગમાં આપણે જોઈ ગયા છીએ ઇન્જોય એટલે શું તો એન્જોય એટલે કે આનંદ લેવો અને અહીંયા તેઓ કરી રહ્યા છે ઈસની જગ્યાએ બહુ ચાર જણા છે એટલે ઈસની જગ્યાએ આર લાગ્યો ઇન્જોઈંગ હોલી એટલે કે તેઓ હોલીનો આનંદ માણી રહ્યા છે અને ઇટ ઇ સમર એટલે તે આ ઉનાળો છે ઈસ એટલે છે સમર એટલે કે ઉનાળો આગળ લુક પાયલ ઇઝ હેપી સી ઇઝ સી ઇઝ પરફો પરફોર્મિંગ ગરબા ડાન્સ અહીં લુક એટલે કે જુઓ પાયલ ઇઝ હેપી પાયલ ખુશ છે હેપી એટલે કે ખુશ ત્યારબાદ અહીંયા સી ઇઝ પરફોર્મિંગ ગરબા ડાન્સ એટલે કે તેઓ પરફોમિન્સ એટલે કે ભજવવું ભજવવું સી એટલે કે ત્યાંની ગરબા ડાન્સ એટલે કે ગરબા ડાન્સ બરાબર ત્યાંયની ગરબા કરી રહી છે જુઓ પાયલ ખુશ છે અને તે ગરબા કરી રહી છે કિંજલ ઇઝ અ સિંગર કિંજલ એક છોકરીનું નામ છે કે અને અહીંયા સિંગર એટલે કે ગાયિકા કિંજલ એક ગાયિકા છે સી ઇઝ સિંગિંગ ગરબા સોંગ્સ સી એટલે કે તેણીની સિંગિંગ એટલે કે ગાઈ રહી છે ગરબા સોંગ્સ એટલે કે ગરબાના ગીતો તે તે ગરબાના ગીતો ગાઈ રહી છે પાયલ્સ ફ્રેન્ડ્સ આર ઓલ્સો એન્જોઈંગ ધ ગરબા પાયલ્સ ફ્રેન્ડ્સ એટલે કે પાયલના મિત્રો ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો આર એટલે કે છે ઈસનું બહુવચન એન્જોયિંગ એટલે કે મજા માણવી ધ ગરબા 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 એટલે કે ગરબા અને ઓલસો એટલે તમને ખબર છે પણ પાયલની ગરબાનો આનંદ લઈ રહી છે ઇટ ઇઝ મોન્સૂન મોન્સૂન એટલે કે ચોમાસું આ ચોમાસું છે ત્યારબાદ ટુડે ઇઝ પાયલ્સ બુડે એટલે કે આજે બરાબર પાયલસ બર્થડે એટલે કે પાયલનો જન્મદિવસ બર્થડે એટલે કે જન્મદિવસ લુક સી ઇઝ હેપી લુક એટલે કે જુઓ સી એટલે કે ટેડીની ઇસ એટલે કે છે હેપી એટલે કે ખુશ ટેડીની ખુશ છે આજે પાયલનો જન્મદિવસ છે અને જુઓ તે ખુશ છે સી ઇઝ એન્જોયિંગ હર સેલ્ફ હર સેલ્ફ એટલે કે તે પોતે અને તેના તે પોતે બરાબર અને એન્જોયિંગ એટલે કે મજા આનંદ લઈ રહી છે સી એટલે કે પોતે આનંદ લઈ લઈ રહી રહી છે આગળ એક્ટિવિટી ફોર બી સાચા વિધાન સામે ટ્ર્યુ અને ખોટા વિધાન સામે ફોલ્સ લખો અહીં મેં જે જે વિધાન ટ્રુ છે તેમાં ટી લખ્યો છે અને જે વિધાન ફોલ્સ છે એટલે કે ખોટા છે ત્યાં મેં એફ લખ્યો છે નંબર એક વી ફાયર ક્રેકર્સ ઓન હોલી તો ફોલ્સ નંબર ટુ વી મેક રંગોલી ઓન ઉત્તરાયણ ફોલ્સ એટલે કે એફ વી પરફોર્મ ગરબા ઓન નવરાત્રિ ટ્રિય વી ડેકોરેટ અવર હા હોમ્સ ઓન ન્યૂ યર ટ્રુ વી ઇટ સ્વીટ ઓન દિવાળી તો ટ્રુ ત્યારબાદ એક્ટિવિટી ફોર સી શું કહેશો જોડો અહીંયા ઓન ક્રિસમસ ક્રિસમસમાં તમે શું કહેશો તો મેરી ક્રિસમસ એટલે આપણે ઓન ક્રિસમસને મેરી ક્રિસમસ સાથે જોડશું ત્યારબાદ હોલી તો એને હેપી હોલી સાથે જોડશું દિવાળી તો હેપી દિવાળી સાથે અને ઓન ઈડ તો એને ઈડ મુમાર ઈદ બરાબર ઓન ઈદ તો ઈદ ને ઈદ મુબારક સાથે જોડશું ચાલો આગળ એક્ટિવિટી ફોર અહીં કેટલીક વસ્તુઓના નામ આપેલા છે તે કયા ઉત્સવને ઉત્સવને લાગુ પડે છે તે સમૂહમાં ચર્ચા કરો દરેક ઉત્સવના કોષ્ટકમાં નામ યોગ્ય રીતે લખો બાળકો અહીંયા જાણે કે બલૂન્સ આપેલા છે તો એ હોળીમાં દિવાળીમાં બર્થડેમાં કે કાઇટ ફ્લાઇંગ ડે એટલે કે ઉત્તરાયણમાં આ ચારે તહેવારોમાંથી આપણે કેમાં એનો ઉપયોગ કરીએ છીએ તો આપણે એનો ઉપયોગ બર્થડે માં કરીએ છીએ એટલે આપણે લખીશું બલૂન્સ તો આ રીતે આપણે લખવાના છે ત્યારબાદ આપણે લઈએ કેન્ડલ્સ કેન્ડલ્સ તો એ ઉપયોગ લેવાય એટલે બર્થ ડેના ખાનામાં લખશું ત્યારબાદ લઈએ અલેમ્પ તો અલેમ્પ એ દિવાળીના દિવાળીના તહેવારમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ એટલે કે લખશું અલેમ્પ એ દિવાળીના ખાનામાં ત્યારબાદ અહીં લખીએ તો ગાર્લેન્ડ્સ એ દિવાળીમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ એટલે આપણે દિવાળીમાં લખશું ત્યારબાદ આપણે આગળ લઈએ અ ગિફ્ટ ગિફ્ટ એ બર્થડેમાં આપણે કોઈને આપીએ છીએ એટલે બર્થડેના તહેવારમાં લખશું અ કાઇટ તો કાઇટ ફ્લાઇંગ ડેમાં ત્યારબાદ ચોકલેટ્સ તો બર્થડેમાં ઓકે તો બર્થડેમાં કલર્સ તો કલર્સ એ હોલીમાં સ્વીટ્સ તો એ દિવાળીમાં ત્યારબાદ ફ્લાવર્સ તો ફ્લાવર્સ એ બર્થડેમાં બરાબર બર્થડેમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ ત્યારબાદ અફેસ્ટ ટૂન તો ફેસ્ટ ટૂનનો ઉપયોગ આપણે દિવાળીમાં કરીએ છીએ તો આ રીતે અહીંથી આપણી આ અહીંથી આપણી એક્ટિવિટી ફોર ડી સુધી સમાપ્ત થાય છે આગળની એક્ટિવિટી હું આગળના વિડીયોમાં લઈને આવીશ અને તમે જોતા રહેજો ધન્યવાદ